અમરેલી જિલ્લાના ચલાલા ખાતે જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ સંપન્ન. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઈ ભંડારીની પ્રેરક ઉપસ્થિતિમાં 71મો વન મહોત્સવ સંપન્ન થયો. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં ચલાલાના ગાયત્રી મંદિરમાં હેલા કોલેજના પટણાંગણમાં જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં વન્ય સંપદાનું મહત્વ અનેરું છે. વૃક્ષોથી વાતાવરણ હરિયાળું બને છે, ખુશનુમા બને છે. મેઘરાજાની મહેર પણ વૃક્ષોને આભારી છે. ત્યારે માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ કાયમ માટે પ્રસ્થાપિત થયેલું છે, જે આવકારદાયક છે. મંત્રીશ્રીએ ભાવિ પેઢી માટે વૃક્ષોનું વિરાટ વિરાસત ગણાવતા કહ્યું હતું, વૃક્ષનું વાવેતર અને વન સંપદાઓનું મહત્વ જળવાયેલું રહે તે માટે જનજાગૃતિ આવશ્યક છે. વન અને પર્યાવરણની સમતુલા જળવવા માટે હાથ ધરવામાં આવતા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રી ઉમેર્યું હતું કે વરસાદે વૃક્ષની આધારિત છે. દક્ષિણ દિશામાં વૃક્ષોનું વાવેતર કરી વાદળોને આકર્ષવામાં આવે છે, જે વરસાદ ખેંચી લાવે છે. દરેક વૃક્ષ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. પ્રાકૃતિક વિપદાઓ અને ગ્લોબલ વોર્મિંગને લીધે નુકસાન થતું જોવા મળે છે. વૃક્ષોમાં ઘટાડો થતાં પર્યાવરણ પર અસર થાય છે. વન વિભાગની કામગીરીને પ્રવૃત્તિને વિગત આપતા ઉમેર્યું કે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ તેના ઉછેરની જવાબદારી આપણા સર્વની છે. કોરોનાની મહામારી સામે આપણે સૌ જંગ લગડી રહ્યા છીએ, ત્યારે મંત્રીએ તમામ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઈ ભંડેરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રત્યેક જીવમાં શિવ સૂત્રને સાકાર કરવા રાજ્ય સરકારે શરૂ કરેલી વનીકરણ પ્રવૃત્તિ અને વન મહોત્સવને કારણે પરિવર્તન આવ્યું છે મોટું. વનીકરણની પ્રવૃત્તિને લીધે ગુજરાત રાજ્ય હરિયાળું બન્યું છે. નાગરિકોને વૃક્ષ ઉછેરમાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી. જંગલ બહારના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં તે માટે પગલાં હાથ ધરવામાં આવશે તે આવશ્યક જણાય છે. વન સંપ્રદાયમાં વૃદ્ધિ કરવા નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં વન કેન્દ્રો અને વન ચેતના કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. રોજબરોજના જીવનમાં અને આયુર્વેદમાં વૃક્ષો તથા તેનો ઉપયોગનું વિશેષ મહત્ત્વ રહેલું છે. કાર્યક્રમ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો કાર્યક્રમમાં ઉછેર અને જતન કરનાર પર્યાવરણ પ્રેમીઓ તેમજ વનકર્મીઓની ઉત્તમ કામગીરી બદલ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ શ્રમયોગોનું વાસણ કીટનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રી તથા મહાનુભાવોએ પટણાંગણ વૃક્ષ વાવેતર કર્યું હતું. મંત્રીએ લીલી ઝંડી ફરકાવી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રૂપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર એપી સિંઘ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક ડૉક્ટર પ્રિયંક ગેહલોત, પૂર્વ ધારાસભ્ય જીવી કાકડિયા, સર્વ અગ્રણી વીવી વગાસિયા, હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ કાનાણી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવનો કાર્યક્રમ 2 ઓગસ્ટે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આખા ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. તારીખ 6 અને 7 ગુજરાતના તમામ 33 જિલ્લા સેન્ટરો ઉપર માન્ય મંત્રીશ્રી કે બોર્ડ નિગમના ચેરમેનના માધ્યમથી વન મહોત્સવનો શુભારંભ થયો. ત્યારે આજે રાજકોટ માન્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને હું અમરેલી જિલ્લાના ચલાલા ખાતે જે ગાયત્રી શક્તિપીઠ સ્થાન છે ત્યાં કોલેજ ખાતે પ્રારંભ થયો. અમરેલી જિલ્લામાં ખૂબ માન્ય વન સંરક્ષકશ્રી અને સમગ્ર ટીમનું સુંદર કામ છે. અમરેલી જિલ્લામાં ધારી હશે, બગસરા હશે, ખાંભા કે અન્ય વિસ્તારમાં ખૂબ સુંદર વનો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ 71મા વન મહોત્સવમાં રાજકોટને રામવનની ભેટ આપી છે, ત્યારે એના સમગ્ર સરકારનો પણ આભાર માનું છું. મુખ્યમંત્રી તરીકે અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે સાંસ્કૃતિક વનો, ધાર્મિક વનો અને રાશિ વનો પણ શરૂ કર્યા હતા. ખૂબ સુંદર કામ થયેલું છે. ગુજરાતમાં આશરે 10 કરોડ વૃક્ષોનું રોપણ થાય અને ઉછેરે એ સ્થિતિમાં આ વર્ષનો સરકારશ્રીનો મુખ્યમંત્રીશ્રી અને માન્ય મંત્રીશ્રી ગણપતભાઈ અને સમગ્ર વન વિભાગનો લક્ષ્ય છે, ત્યારે સૌ સાથે મળીને લોકો પણ જાગૃતિ સાથે વૃક્ષો વાવે અને ઉછેરે અને મોટા કરે એવી સૌને આપના માધ્યમથી વિનંતી સાથે છોડમાં રણછોડ જીવ ત્યાં શિવ આ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે સૌ જાળવીએ. વન મહોત્સવને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું છું.